ચાલે તું આવી ગયો, ચાલ ને આપણે જોડે રમીએ, ચાલ ને. પહેલે તું ક્યારે આવ્યો? અમે ક્યાં ના તારી રાહ જોતા હતા. લે કમાર છે દિયોર, તું હસી રહી છે? તારા વરે આજે મને ખંચેરી નાખ્યો અને તું. એ બધું જવા દે ને, એ બધું આપણે પછી જોઈશું. તું આવ, તું આવ, બેસ, મારી વાત કરીશ. આવ અહીં, આવ બેસ. અરે પણ મને કોતો ખરાબ થયું છે. શું અંબે, તારા માટે છોડી ગોતી લીધી સ. હા હા, છોડી છોડી ગોતી લીધી છે? ના 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 ના, બા બા, નહીં 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 નહીં, પેલા પ્રવીણ કાકાની છોડી જોડે હું નહીં પહેણું. પેલો પ્રવીણ કાકો ક્યારનો ફિલ્ડિંગ કરીને બેઠો છે કે ક્યારે હું લંડન થી આવી જાઉં અને પોતાની છોડીને મારી જોડે પહેણાઈ નાખે. નહીં નહીં, હું એની જોડે નહીં પહેણું. એ છોડી નથી, બીજી છોડી છે. હા, બીજી છોડી. હા, અને અમને એ બહુ ગમે છે. અચ્છા, એટલે તને ખબર છે. અમને બધાને એ છોકરી બહુ જ ગમે છે, બહુ જ સરસ છે. હે, બહુ સારી છોડી સર, બસ તું ના ન પાડતો. ના 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 ના, તમે બધાએ મળીને નક્કી કરી દીધું છે તો હું શું ના પાડવાનો હતો. મને એટલું જણાવશો, છોડીનું નામ શું છે? તારી બહેનપણી સ્વીટ. હું મારો ખોળો પાથરી ને મન આવી લઈશ. તમે આ શું બોલી રહ્યા છો? તમે ધીમે થી બોલો. સ્વીટુ સાંભળી ગયા ને તો. એ બાપા જોડે બહાર ગયા છે, ભાભી ઘરમાં નથી. લે તું હાની ભાભી ભાભી બોલે છે? એક હોડા આદમી આલ્યો ને તો. લે તને કઈ રીતે સમજાવું? જો સ્વીટુ હારા છે, હારા નહી બહુ હારા છે, પણ પણ મારા અને એમના લગન, એ જે કઈ પણ હોય, આ ઘરમાં જો હવે કોઈ વહુ આવશે ને તો એ સ્વીટુ, બસ બીજું કોઈ નહીં. લે કઈ રીતે સમજાવું તમને લોકોને? સ્વીટુ તો બહુ હારા છે, મને બહુ ગમે છે, એમાં ના નહીં, પણ પણ મારા અને એમના લગ્ન ના થઈ શકે દિયો. પણ કેમ, કઈ વાત ની ખોટ છે તારામાં? તારા છૂટાછેડા થઈ ગયા છે એટલે? ના ના, મારા છૂટાછેડા થઈ ગયા છે એ પણ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ એ છે કે એમના લગ્ન થઈ ગયા છે. તારી હંગાતે વાતો કરવાની ધૂનમન ધૂનમો હોય આવી ગયો, પણ તું અહીં શું કરવા લાવી છું મને? તમારા જમાઈ ને ફટકારવા. યોર, હું તો કઉ છું અહીંયા આવ્યા છીએ તો ખંચરી નાખીએ બરાબર ના એમને. ચડી ગઈ બાયો, બોલાવો તો પછી જોઈ લે.
અલે ભટ્યા માન્ય કર. હા બોલો, હું કહેવાનું છે હવે તમારે? જો ભટ્યા, અમારે તમારી સાથે વાત નથી કરવી, તમારા બા સાથે વાત કરવા આવ્યા છે. જે વાત કરવી હોય એ મારી હાથે કરો. જો ભટ્યા તું, આ વાત નહીં. કઈ? તમે મને જે ઘરે કહ્યું તું ને એ. શું? હું જ કહું છું, રેવા દો. ખબર છે, આમણે છે ને જરણાબેને ખેંચીને આપી દીધી હતી. તમે શું બોલ્યા હતા, બોલો તો એમને. હું બોલું છું, એમણે એવું પણ કહ્યું હતું, આટલા પ્રેમ કરવા વાળા વરજી જરણાબેન ને બીજે ક્યાં મળવાના. એમને બીજે ક્યાં મળશે. અને આવા માં જેવા સાસુ આવા તો એમને બીજે ક્યાંય નથી મળવાના. નોતા બોલ્યા તમે? પણ હું એ હા, અને એવું પણ બોલ્યા હતા. હવે તમે જ બોલો. હા સારું, હું બોલું છું. એ છે ને જરણાબેન ને બહુ જ વળ્યા. જ્યારે જરણાબેન સાસરે થી પાછા આવી ગયા ને, સખત વળ્યા. એમને શું કહ્યું તું ખબર છે? એ બોલ્યા કે આવી રીતે પોતાનો સાસરે છોડીને આવી જવાતું હશે, એટલે માફી માંગવા આવ્યા. શર્માઓ નહીં, માફી માંગવા આવ્યા હતા ને તમે. હા, એમના બાપુએ આટલો બધો ગુસ્સો કેમ કર્યો? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે. હું અહીં આવી છું એ એમને નહીં ગમ્યું હોય. હાથ પણ ઉપાડ્યો એમણે એમની પર. શું થયું હશે? મંગળસૂત્ર તમારી પાસે રાખશો અને તમારાથી દૂર ક્યારે નહીં કરતા. હંમેશા તમારી પાસે રાખજો. જીગરના ઘરે જાઉં છું. હા, પાછા આવશો? એટલે કે ક્યારે પાછા આવશો? સમજાવતી તમને કે હૈયે પથ્થર મૂકીને દૂર આવી છું તમારાથી, એ ઠીક તો હશે ને? અમારા સંબંધની નિશાની નહીં,
તો ભૂલ સમજીને એ મંગળસૂત્ર એમને એમની પાસે રાખ્યું હશે ને. દેવી માં તમને સલામત રાખે. આ હોનાના ટુકડા જેવી સોડી તારી આંસુની હામાં છે અને તું તું ગોમમાં સોડીઓ હતો ફરાસ અને પાછો ના એટલા માટે પાડા છે કે એના લગ્ન થઈ ગયો છે. એ સોડીના માથે આપ ફાટ્યું ને તો એને માથેથી સાડી નહીં ખસવા દીધી ભાઈ, હે ને? લગ્ન જ કર્યા છે ને, કોઈ પાપ તો નહીં કર્યું ને? જીગલા, જો હજુ તારા શરીરમાં તારી માનું દૂધ અને મારું લોહી વહેતું હોય ને ભાઈ, તો જા. આ દુનિયાની ચિંતા કર્યા બના અટાણે અત્યારે જાય, સોડીનો હાથ જાલી લે. જીગલા દિયોર, તને ખબર છે કે આ માટી છે ને, માટી એક દાડો આપણને બધાને ખૂંદી નાખવાની છે. અમે તું જ વિચાર કર યાર, મરીને માટી થવાનું છે તો હું લેવા કોઈનું હારું કરી ના જઈએ ભાઈ? આજે મને તમે મારા જેવા લાગી રહ્યા છો. મને ખબર નહોતું કે આ રંગલાને રડવું આવે છે. પ્રેમ હસાવે છે, પ્રેમ રડાવે પણ છે. આંખોમાં દેખાય, આંખોમાં છલકાય, કોઈને બી ના કીધું હોય તો એ બધાને ખબર પડી જાય. એ છે પ્રેમ. પ્રેમમાં માણસ ખોવાઈ જાય, ખુલ્લી નદીમાં તણાઈ જાય. એ છે પ્રેમ. યોગે સાચું કીધું તું તે શોધન. પ્રેમમાં આંખો ભીની થાય. યોર, આપણી આંખો ભીની થઈ શોધન પડી જ્યો. દિયોર જીગર આત્મારામ પટેલ પ્રેમમાં પડી જ્યો. દિયોર, તે કીધું હતું એ સાચું કીધું હતું. કોના છે, કોની વાત કરે છે? હવે એનું નામ પણ મારા હોઠે પ્રાર્થના સમાન કહીશ, તને મળીને બધું જ કહીશ. શોધન યાર, તને નહીં કહું તો બીજા કોને કહીશ? મળીએ, મળીને કહીશ. મળીએ. કેમ સમજાવ તને હું? સમજાવતા ને હું